પોરબંદરના પક્ષી અભયારણ્ય નજીક વૃક્ષોની ડાળીઓ કાપવાના બહાના હેઠળ વૃક્ષોનું નિકંદન કાઢી નખાયા હોવાના આક્ષેપ અહીંની કોલેજના સ્ટાફ સામે થયા છે. જે અંગે એડવોકેટ ભનુભાઈ ઓડેદરાએ મામલતદાર સમક્ષ કાર્યવાહી કરવા માંગ કરી છે. અહીંયા જે VR ગોઢાણીયા કોલેજ છે, આમ તો કોલેજ બાળકોને પર્યાવરણના પાઠ શીખવતી હોય છે, પણ પોરબંદરની આ કોલેજ એવી છે કે જ્યાં હજારો પક્ષીઓ અને જ્યાં વિદ્યાર્થીઓ પણ નીચે બેસીને આશરો લેતા હતા એવા 10 મીઠા વૃક્ષો કે જે લીમડો ઉંબરો આવા વૃક્ષોનું જેને કટિંગ ગેરકાયદેસર રીતે કરેલું છે અને આ વૃક્ષો એ થડમાંથી આપણે કાપવાના છે. એટલે આજે મેં મામલતદારશ્રીને એક આવેદન પણ આપેલું છે અને તાત્કાલિક કાર્યવાહી કરવા માટેની મેં અરજ પણ કરેલી છે. જો આવા એક તો આખા પર્યાવરણ બચાવવા માટે થઈ અને ઓક્સિજન માટે થઈને આપણે નવા વૃક્ષો વાવવાની વાત કરીએ છીએ, પણ આજે આ 40 વર્ષ જૂના વૃક્ષો જે કાપી નાખ્યા એ જોઈને અત્યંત દુઃખ થાય છે. કારણ કે હજારો પક્ષીઓ હતા, એમાં હજારો પક્ષીઓના માળાઓ હતા અને લોકો અને પશુઓ પણ નીચે બેસતા હતા, વિદ્યાર્થીઓ પણ નીચે બેસતા હતા. ત્યારે આ VR ગોઢાણીયા કોલેજના વહીવટી સંચાલકોએ જ્યારે આ વૃક્ષો કાપી નાખ્યું ત્યારે અંતે દુઃખ થાય કે એવડી મોટી કોલેજ હલાવતા હોય અને એના સત્તાધીશોમાં જો પર્યાવરણ પ્રેમ એક થોડો પણ ન હોય ત્યારે એના વિરુદ્ધમાં મેં એક આજે ફરિયાદ પણ દાખલ કરેલી છે અને એના તમામ વિરુદ્ધ આની કાર્યવાહી કરવી જોઈએ એવી મારી સરકારશ્રીમાં મેં માગ પણ કરેલી છે.